હવેનો મુદ્દો છે સાલવારી. સાલવારી ઇતિહાસમાં સમયનું ખૂબ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. સમયને કેવી રીતે સમજીએ કે ભાઈ આજે આ તારીખ છે, આ મહિનો, આ વર્ષ, બરાબર? જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર દાખલા તરીકે આજનો દિવસ છે, કે 11 જૂન બરાબર 2020. તો એ રીતે આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ઈસુ ખ્રિસ્ત તમને ખબર છે ને, બરાબર? ક્રિશ્ચિયન લોકો છે, ખ્રિસ્તી લોકો, એમના ભગવાન જીસસ છે ને, એ લોકો જીસસ કહે છે, આપણે ઈસુ કહીએ છીએ, તેમના જન્મથી સંકળાયેલું છે, જન્મ સાથે કનેક્શન છે એનું. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યું છે. આખા દેશના, આખી દુનિયાના લોકોના બધાને એ સાથે સમય માટે એ ભગવાનનો, જીસસના જન્મની સાથે ગણતરી યારે જોડી લીધું છે, એ રીતે વર્ષ ગણવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ત્યારથી પહેલું વર્ષ ગણીએ તો ઈસવીસન 1, 2, 3 એમ કરીને આજે 2020ની સાલ ચાલે છે. તો એનો અર્થ એમ કે ઈસુ ખ્રિસ્તને જન્મ્યા આજે કેટલા થઈ ગયા, 2020મું વર્ષ ચાલે છે, બરાબર? તો એ રીતે સમય જોડવામાં આવ્યો છે અને આપણે એને શું કહીએ છીએ, ઈસવીસન કહીએ છીએ. અંગ્રેજીમાં એને એડી એટલે એનો ડોમિની, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એનો ડોમિની તમને શબ્દ એમ થશે કે એ વળી શું, તો એ હકીકતમાં લેટિન ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, જન્મ થયો ત્યારથીના ત્યાર પછીના વર્ષો. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. હમણાં મેં તમને સમજાવ્યું કે અત્યારે 2020, તો એના પછીનો 2020મું વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એવું પણ છે, ઈસવીસન પૂર્વે એટલે કે આ પણ એવું તો નથી ને કે દુનિયામાં ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલાં આવ્યા તો એ જ તે 2020 વર્ષ પહેલાં આવ્યા એ જ સમય છે, ત્યારથી જ દુનિયા શરૂ થઈ, એ પહેલાંય દુનિયા હતી. તો એ પહેલાંના દુનિયાની વાત કરવી હોય તો કઈ રીતે કહેવામાં આવે, તો કે એને BC કહેવામાં આવે, ઈસવીસન પૂર્વે. એટલે કે અત્યારે 2020 છે તો 2020થી પહેલાં જે વર્ષો હોય એને કહેવાય BC. BC એટલે બિફોર ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ એટલે જીસસ, ઈસુ ખ્રિસ્ત. એટલે ઈસવીસન પછીના વર્ષો હોય ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના એને AD કહેવાય અને પહેલાંના હોય એને BC કહેવાય. બહુ સમજજો, તમને કાયમ કામ આવશે. તમને આખી વ્યવહારની દુનિયામાં જાઓ ને, તમે કોઈને પણ કહો ને, તો તમે સમજાવીને કહો તો સારું કહેવાય કે ભાઈ તમને આટલી ખબર છે કે AD એટલે શું અને BC એટલે શું. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એમ લખ્યું હોય તો શું થાય ખબર છે, કે ઈસુ ખ્રિસ્તનો જન્મના 2000 વર્ષ પહેલાં, તો અત્યારથી કેટલું થાય ખબર છે, અત્યારે 2020 વર્ષ છે, એના 2000 વર્ષ પહેલાં એટલે કે 2020 વત્તા 2000 એટલે અત્યાર કરતાં 4020 વર્ષ પહેલાં. સમજાણું, ઈસવીસન પૂર્વે 2000 વર્ષ એટલે શું, તો એવા જ્યારે એવા વર્ષની વાત કરવાની હોય ત્યારે BC બરાબર બિફોર ક્રાઇસ્ટનો ઉપયોગ થાય છે. આ ફૂલ ફોર્મ છે, AD એટલે એનો ડોમિની ઈસુના જન્મ પછી, BC એટલે કે ઈસુના જન્મ પહેલાં, બિફોર ક્રાઇસ્ટ, આ રીતે ઓળખાય છે. જો અહીંયા એને માટે સમયરેખા આપીને સમજાવ્યું છે, ઈસવીસન પૂર્વે BC, ઈસવીસન પૂર્વે AD. જો વચ્ચે જે છે એ જન્મ થયો એ 0, એની પછી 1 સદી, એ 100 વર્ષ થયા જન્મથી લઈને 100 વર્ષ, એ 1 સદી, જન્મથી પછી એની પછી 2 સદી, 3 સદી, એવી રીતે અત્યારે મેં ચાલે છે. કઈ સદી છે, 21 સદી, કેમ કે 2000 વર્ષ પૂરા થયા એટલે 20 સદી પૂરી થઈ ગઈ, બરાબર? સદી એટલે શું, 100 વર્ષને સદી કહેવાય. 100 વર્ષ એકવાર, બે વાર, એમ 20 વાર પૂરા થયા એટલે 20 સદી પૂરી થઈ અને 21મી શરૂ થઈ. તો હવે 2100મી સાલ આવશે ત્યાં સુધી 21મી સદી કહેવાય. હવે તમે જુઓ આ ઈસવીસન પૂર્વે BC, તો એ કેવી રીતે, તો કે ઈસુના જન્મની પહેલાં 100 વર્ષ, એ 1 સદી, ઈસવીસન પૂર્વે 1 સદી, 2 સદી, બરાબર, એમ અનેક વર્ષો સુધી એ હોઈ શકે, બરાબર? હવે આપણે થોડું વધારે ચિત્ર થઈ સમજીએ. જો હજી પછી વધારે આપણે સમજવાનું છે, ઘણીવાર ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી આ સંખ્યારેખા આપણે જોઈ લીધી, બરાબર? હવે ઘણીવાર છે ને સાલને AD બદલે CE અને BC બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. CE એટલે શું, કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, બરાબર? AD એટલે કે જન્મ પછીનો જે સમય છે,
એને સી પણ કહે છે ઘણા દેશમાં, બરાબર, અથવા કોઈ પણ વ્યક્તિ એમાં ઓળખી શકે સી. અને બીસીઈ એટલે કે બિફોર કોમન એરા, એટલે કે ત્યાર, એટલે કે જે આપણે બિફોર ક્રાઇસ્ટ કહીએ છીએ એને બીસીઈ પણ કહેવાય છે. એનું ફૂલ ફોર્મ છે બિફોર કોમન એરા, એટલે કે સામાન્ય યુગ પૂર્વે. એરા એટલે યુગ, આખો અમુક વર્ષ સમય હોય લાંબો એને યુગ કહેવાય. તો એ સામાન્ય યુગની પહેલાંનો સમય એને બિફોર ક્રાઇસ્ટ, બિફોર કોમન એરા કહેવાય, બીસીઈ. બરાબર. તો એડીને સીઈ કહેવાય છે બીજું, અને બીસીને બીસીઈ પણ કહેવાય છે. બરાબર. તમે આ ફરી ફરીને વાંચો અને સાંભળજો તો તમને યાદ રહેશે. ખ્રિસ્તી ધર્મના ધર્મ વિશ્વમાં મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. આપણે એમ થાય કેમ એમ લીધું, તો આખી દુનિયામાં મોટાભાગના દેશોમાં ઝાઝા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ એટલા માટે બધે આખી દુનિયામાં એક સરખા વર્ષનું ગણતરી લેવામાં આવે તો સારું, આમ બધાને અનુકૂળતા રહે. એટલે આપણા બધા દેશોની જેમ આપણા દેશમાં પણ આ સાલવારીનો પ્રયોગ આપણે કરીએ છીએ, વ્યવહારમાં આ પ્રયોગ કરીએ છીએ. પછી આપણે આપણી પોતાના વિક્રમ સંવત છે, હિજરી સંવત છે, એ બધી અલગ અલગ વર્ષો હોય જે પોતાના ધાર્મિક તહેવારોને એની માટે આપણે મનાવીએ, એ અલગ વસ્તુ છે. પણ સામાન્ય રીતે વહીવટી વ્યવહારમાં આપણે જે વર્ષ ઓળખાય આખી દુનિયામાં એક સરખું જે જોઈએ એ જે છે ઈસવીસન. બરાબર. ઘણીવાર બીપી એટલે પણ બિફોર પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ નો પણ ઉપયોગ થાય છે. ચાલો આપણે વધારે સમજીએ. બીસી બિફોર ક્રાઇસ્ટ, એડી એટલે એનો ડોમિની, એનું ફૂલ ફોર્મ આ ખાસ યાદ રાખજો, એટલે કે ક્રાઇસ્ટના જન્મ પછીનો. આ જીસસ ક્રાઇસ્ટનો ફોટો છે. એડી એટલે એનો ડોમિની, યર ઓફ લોર્ડ, ફોર ઇવેન્ટ્સ આફ્ટર જીસસ બર્થ. આ આખું એનું ઇંગ્લિશ અર્થ છે. મેં કીધું ને લેટિન ભાષાનો શબ્દ છે એનો ડોમિની, આ એનો ઇંગ્લિશ અર્થ છે કે ભગવાનના જન્મના પ્રસંગ પછીનું વર્ષ. બરાબર. એ વર્ષ એને એડી કહેવાય. જુલિયસ સીઝર બોર્ન, આ ઉદાહરણ સમજાવ્યું છે કે જુલિયસ સીઝર નામનો એક થઈ ગયો મહાન યોદ્ધા, બરાબર, બીજા દેશમાં. તે બોર્ન 100 BC, એટલે કે શું, ક્રાઇસ્ટ એટલે જીસસની પહેલાં 100 વર્ષ પહેલાં એ જન્મ્યો હતો, અને ડાયડ 44 BC. તો આપણને એમ થાય કે એમ કેવી રીતે, તો કેમ કે 100 વર્ષ પહેલાં જન્મ્યો પછી 100થી નજીક પછી મર્યો હોય ને, એટલે 99, 98 એમ વર્ષ થતા જાય ને, નજીક આપણી નજીક આવતા જાય જેમ. બરાબર. ઈસવીસન પૂર્વે છે તો 44માં એ મૃત્યુ પામ્યો. બરાબર. 10 BC, 10 BC એટલે કે 10 યર બિફોર ક્રાઇસ્ટ. 10 આવું લખ્યું હોય કે 10 BC એનો અર્થ શું થાય કે ઈસુના 10 વર્ષ પહેલાં. બરાબર. 10 યર્સ બિફોર ક્રાઇસ્ટ. બરાબર. આ ઈસુ ખ્રિસ્તના જન્મનું એક ચિત્ર છે. આ ઈસુ ખ્રિસ્ત જે સોળી ઉપર ચડાવ્યા હતા એમનું ચિત્ર છે. આપણે સાલવારી એમના જીવન ઉપરથી છે એટલે સમજવા માટે જોઈએ. બરાબર. હવે એડી અને બીસી આપણે સમજ્યું, હજી સીઈ અને બીસીઈ પણ સમજ્યું. વધારે વિગતથી સમજીએ કે એડીને સીઈ કહેવાય છે અને બીસીને બીસીઈ પણ કહેવાય છે. જો એડી ઇઝ પ્લેસ બિફોર ધ નંબર, એક્ઝામ્પલ એડી 10, એડી ક્યાં લખવામાં આવે, તો કે વર્ષની પહેલાં. ઈસવીસન આપણે એમ લખીએ કે ઈસવીસન 2020. બરાબર. એટલે ઇંગ્લિશમાં લખવું હોય તો એડી 2020 એમ લખાય. બરાબર. વોટ અબાઉટ સી એન, પણ જો એવી રીતે બીસી લખવું હોય ને, તો આમાં નથી આમાં આપ્યું પણ તમને સમજાવી દઉં. બીસી લખવું હોય તો એ પછી લખાય કે બીસી ઇઝ પ્લેસ આફ્ટર ધ નંબર. દાખલા તરીકે આમાં કીધું હતું, જો આ જુલિયસ સીઝર છે એ બીસીમાં જન્મ્યો હતો એટલે કે બિફોર ક્રાઇસ્ટ, તો એમાં 100 BC લખ્યું છે, 44 BC લખ્યું છે. એમ નથી લખ્યું કે બીસી 100 કે બીસી 44. બરાબર. એટલે 100 યર બિફોર ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટના 100 વર્ષ પહેલાં, એમાં બીસી આગળ લાગે છે, અને એડી હોય તો પહેલાં લાગે અને બીસી હોય તો પછી લાગે, એ વસ્તુ યાદ રાખવાની છે. હવે વોટ અબાઉટ સી અને બીસી, સી એન્ડ બીસી, સી અને બીસી એ શું છે, આપણે એકવાર સમજી ગયા પુસ્તકમાંથી, છતાં વગતવાર સમજીએ. બીસી ઇઝ રિપ્લેસ્ડ બાય બીસી, બિફોર ક્રાઇસ્ટ જે છે એને બીસી પણ કહેવાય છે. એનું ફૂલ ફોર્મ બિફોર ક્રાઇસ્ટ નથી, પણ એનું ફૂલ ફોર્મ છે બિફોર કોમન એરા. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, પણ બીજું એને જે શબ્દથી ઓળખાય છે એ છે બીસી એટલે બિફોર કોમન
એરા એટલે કે સામાન્ય યુગની પહેલા, બરાબર. જો બીસી અને બીસીઈ સિસ્ટમ આમાં આપેલી છે, બર્થ ઓફ ક્રાઇસ્ટ, તો આ આપણે સમયની બાબતમાં શીખ્યા એડી અને બીસી કોને કહેવાય, બરાબર. તો તમે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે એડી એટલે શું, બીસી એટલે શું, અને તેનો આપણે ફૂલ ફોર્મ શું છે, અને એડી ક્યારે વપરાય છે અને બીસી પણ ક્યારે વપરાય છે, બરાબર. તો મિત્રો, તમને આ પાઠ મજા આવી ને? થોડું નવું લાગતું હશે ઇતિહાસ માટે કે આ બધું શું છે, પરંતુ તમને ઘણું જાણવા મળ્યું હશે, ઘણું નવું નવું શીખવા મળ્યું હશે. તો આપણે અહીંયા આગળ આપણે પાઠ પૂરો કરીએ છીએ. ચાલો હવે તમારે આ પાઠ બને ત્યાં સુધી એક બે વાર આનો વિડીયો સાંભળી લેવાનો છે અને સમજવાની કોશિશ કરવાની છે. પાઠ ચોપડીમાંથી પણ, પાઠ્યપુસ્તકમાંથી પણ પાઠ વાંચવાનો છે. અને બીજું તમારી માટે એક હોમવર્ક છે, તે છે સ્વાધ્યાય વાંચવાનું. તમે સ્વાધ્યાય વાંચી રાખજો, એના વિકલ્પો, ટૂંકા પ્રશ્નો, જોડકા વગેરે બધું વાંચી, અને જેટલા જવાબ તમને કેટલા મળે છે, તમે જેટલું સરસ વાંચ્યું હશે એ પ્રમાણે તમને મળી જશે. આમ તો બહુ ઇઝી છે, અને મળી જાય તો મને ફોટા પાડીને મોકલજો. પછી નહીં આવડે તે હું તમને શીખવીશ અથવા તો લખાવીશ, બરાબર. ચાલો આવજો, બાય.